ભાજપના કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જાહેર મંચ પરથી બાલકૃષ્ણ પટેલને ટોણો માર્યો હતો. ધારાસભ્યના નિવેદનને લઈને સમગ્ર જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું. ગતરોજ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવારના ડભોઈ ખાતે કાર્યાલયનું મહાનુભાવની હાજરીમાં ઉદઘાટન પ્રસંગે પ્રાસંગિક પ્રવચન દરમિયાન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જાહેર મંચ પરથી ભાજપના માજી ધારાસભ્ય અને ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે શૈલેષભાઈ મહેતા સામે ચૂંટણી લડેલા બાલકૃષ્ણ પટેલને ટોણો મારતા જણાવ્યું કે વહુ સાસરે જાય ત્યારે તેના વખાણ થાય, પણ પાછી આવે ત્યારે ઘરવાળા કેવી નજરે જુએ એ તમે બધા જ જુઓ છો. તમે જ્યાં જાઓ ત્યાં વફાદારી સાથે રહેવું પડે. તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા બાલકૃષ્ણ પટેલ પહેલી વખત જાહેર મંચ પર બે નેતાઓ એકસાથે જોવા મળ્યા હતા. ભાજપના કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ટોણો માર્યો હતો. ધારાસભ્યના નિવેદનને લઈને સમગ્ર જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું. સાસરે જાવ ત્યારે વહુ ને બહુ વખાણ થતા હોય, પણ એ વહુ જયારે પાછી જાય ત્યારે શું પરિસ્થિતિ થાય અને ઘરવાળા પણ એને કઈ નજરે જુએ આપણે શું જાણીએ. એટલે જ્યાં જઈએ ત્યાં પછી પરમેનન્ટ રહેવું જોઈએ. પછી આપણે જઈએ ને પાછા આવીએ ને તારે જતે પછી એવું કહીએ કે માન સન્માન ના જળવાય તો ઘરવાળા જ નથી જતા હોતા એ છોકરીઓ. એ દાખલા છે આપણા સમાજ. તો આ તો રાજકારણ